અસર થઈ રહી છે એટલે અહીંયાથી આ જે બોન્ડ છે એ તૂટશે અહીંયા હાઇડ્રોજન અહીંયા એક પોલિમર આયન અથવા અહીંયા પોઝિટિવલી ચાર્જ આવશે જે હાઇડ્રોજન છે એ અહીંયા શિફ્ટ થઈને આપણને એનો વિસ્થાપિત પ્રોટોન છૂટો પડે છે અને અહીંયા ક્લોરોન આયન એ પોતાની અંદર સમાવે છે આ થયું હેલોજન પ્રક્રિયા હવે જે આ પ્રોટોનિયમ આયન છે એ અને આપણો બનેલો FeCl4 નેગેટિવ ચાર્જ એ વચ્ચે પ્રક્રિયા થઈ આપણને HCl અને ફરીથી FeCl3 મળી શકે છે હવે આ જ આપણે કઈ ક્લોરિનેશન વિશે વાત એ જ તબક્કો આપણે બ્રોમિનેશનમાં પણ કરી શકીએ છીએ કે Br2 બ્રોમિનેશન કરવું હોય તો એના માટે પણ અહીંયા આપણે અહીંયા જે આપણું સંયોજન મળશે એ એફ બીઆર થ્રી રૂપે મળશે કે આપણે ક્લોરિનની જગ્યાએ બ્રોમિન લઈએ તો જે આપણને સેમ પ્રોસેસ એફ બીઆર થ્રી એફ બીઆર થ્રી ફરીથી બ્રોમિન સાથે પ્રક્રિયા અને આપણને મળશે અહીંયા બ્રોમોનિયમ આયન જે બ્રોમોનિયમ આયન મેસોમેરિક અસર પ્લસ થી આપણને આગળ વધીને આપે છે બ્રોમો પ્રોડક્ટ એટલે કે બ્રોમોબેન્ઝીન અને જે પ્રોટોન છે તે આપણા FeBr3 સોરી FeBr4 પ્લસ સોરી FeBr4 માઇનસ સાથે જોડાઈને HBr અને FeBr3 આપે છે તો આ થઈ પ્રથમ તબક્કાનું હેલોજન એટલે કે પ્રાથમિક વિસ્થાપન પહેલો હેલોજન સમૂહ દાખલ કરવાની ક્રિયા એની ક્રિયાવિધિ આપણે જોઈ હવે દ્વિતીય હેલોજન સમૂહ દાખલ કરવા માટે જો આપણે એમાં બીજો એક હેલોજન ઓલરેડી પ્રેઝન્ટ હોય અને બીજો હેલાઇડ સમૂહનું વિસ્થાપન કરવું હોય તો એક પહેલાં આગળ આપણે નાઇટ્રેશનમાં જોયું એ રીતે એ સમૂહ ક્યાં જશે એમાં જઈએ તો જનરલી જે આપણા હેલાઇડો છે એ કેવા નિર્દેશકો છે ઓર્થો પેરા નિર્દેશકો એ ઓર્થો પેરા નિર્દેશકો હોવાનું કારણ જોઈએ તો એમાં જનરલી ઓર્થો પેરા નિર્દેશકો એ જે છે તે માઇનસ આઈ અસર ધરાવતા હોવાથી એ ડિએક્ટિવ ગ્રુપ તરીકે બધા હેલાઇડો જે છે એ માઇનસ આઈ ઇફેક્ટ ધરાવતા હોવાથી એ બેન્ઝિન ચક્રને ડીએક્ટિવેટેડ કરે છે અને જેથી એની દાખલ થનાર સમૂહ ઓર્થો પેરા પર જશે તેમજ એનું જે એક્ચ્યુઅલ અંદર વિસરણ સ્પંદન સૂત્ર દ્વારા જે આપણે એના બંધારણમાં આપણે ચેક કરીએ ને એક્ચ્યુઅલ ત્યાં શું ઘટના બને એનો અભ્યાસથી આપણે ચોક્કસપણે કહી શકીશું કે જે હેલાઇડ સંયોજનો છે તે ઓર્થો અને પેરા નિર્દેશકો કયા આધારે આપણે ચોક્કસપણે કહીએ તેના પર જરા પ્રકાશ પાડીએ તો પહેલા લઈએ આપણે આપણો ઓલરેડી પ્રેઝન્ટ ક્લોરોબેન્ઝીન એટલે કે એક હેલો સમૂહ અંદર વિસ્થાપન છે જ હવે આ સમૂહનું આપણે સ્પંદન સૂત્રો મેળવીએ તો પહેલાં તો અહીંયા જે ક્લોરિન જે છે એ ઓલરેડી એના પર લોન પેર ઓફ ઇલેક્ટ્રોન હોય છે આ લોન પર ઇલેક્ટ્રોન પૈકી એક લોન પેર અહીંયા શિફ્ટ થાય જે ડબલ બોન્ડ બ્રેક થઈને એનું ચાર્જ જે છે તે અહીંયા જશે કઈ રીતે જોઈએ તો આપણે એના સ્પંદન સૂત્રો પર આગળ વધીએ Cl પોઝિટિવ ચાર્જ અહીંયા પોઝિટિવ સોરી પોઝિટિવ ચાર્જ આવશે આ જે છે નેગેટિવ ચાર્જ ધારણ કરશે અને જોવાનું મળશે ત્યારબાદ આગળ બીજા તબક્કામાં જઈએ આનું રેઝોનન્સ સોરી એક મિનિટ આગળ વધીએ આ સમૂહનું જો અહીંયા આપણે લઈ જઈએ
इस रीते आ बॉन्ड ने यहाँ माइग्रेट कर दिया। અહીંયા જે બધા સંયોજનો છે એનો આપણે ઓવરઓલ અભ્યાસ કરીએ તો અહીંયા એક ચાર્જિસ છે, અહીંયા છે, અહીંયા છે, એટલે કે આને જે આંશિક અસર કહીએ તો એનું ઓવરઓલ જો રૂપ જોઈએ તો આપણે એ ક્લોરિનના સાપેક્ષમાં ક્યાં મળે છે, ઓર્થો અને પેરા સ્થાન પર મળે છે। આને લઈને આપણે કહી શકીએ કે આ જે દાખલ થતો સમૂહ જે છે આ આંશિક સૂત્રોને કારણે એ ક્યાં જશે, ઓર્થો અને પેરા નિર્દેશક અસર પર। હવે એનો એક્ઝામ્પલ આપીએ ડાયરેક્ટ તો આ જે ક્લોરોબેન્ઝીન છે એ ક્લોરોબેન્ઝીનનું આપણે ક્લોરિનેશન કરીએ એફિસિયલ્ટીની હાજરીમાં તો આપણને જે સમઘટકો મળે છે એ છે ઓર્થો ક્લોરો ડાયક્લોરોબેન્ઝીન અને પેરા ડાયક્લોરોબેન્ઝીન, ઓર્થો એન્ડ પેરા ડાયક્લોરોબેન્ઝીન। સેમ ઘટના બ્રોમિનેશન માટે પણ થશે, તો આ રીતે ક્લોરો અને બ્રોમો જે દ્વિવિસ્થાપિત પ્રક્રિયા છે એ એના ઓર્થો અને પેરા ઘટકમાં જાય છે। હવે આગળ આપણે એક બેન્ઝીન વિશે વાત કરી, હવે આપણે ડાયબેન્ઝીન એટલે કે નેફ્થેલિન સિરીઝમાં જઈએ, નેફ્થેલિન સિરીઝમાં પણ જે હેલોજિનેશનની પ્રક્રિયા જે છે એ આપણને નેફ્થેલિનની વાત કરીએ તો નેફ્થેલિનમાં હેલોજનીકરણ એ CCl4 ની હાજરીમાં થાય છે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, અને એ જે સંયોજન છે એને ગરમ કરતા મળે છે અને એ હેલોજિનેશનની પ્રક્રિયા એના 1-ક્લોરોનેફ્થેલિન એટલે કે એના પહેલી પોઝિશન પર એનું ક્લોરિનેશન 1-ક્લોરોનેફ્થેલિન મળે છે। જો આ ક્લોરિનેશનની પ્રક્રિયા જો આપણે રૂમ ટેમ્પરેચર એટલે કે ઓરડાના તાપમાને કરીએ તો એ પ્રક્રિયામાં થોડો આપણને આ જે નેફ્થેલિન ક્લોરિનેશન જે છે એ આપણને 1,4-ડાયક્લોરોનેફ્થેલિન રૂપે મળે છે। જો 1,4-ડાયક્લોરોનેફ્થેલિન ને જો હીટ કરીએ, ગરમ કરીએ તો એમાંથી જે હાઇડ્રોક્લોરાઇડ દૂર થઈને આપણને મળે છે, આપણો જે 1-ક્લોરોનેફ્થેલિન ફરીથી પણ મેળવી શકાય છે। આ રીતે ક્લોરિનેશન નેફ્થેલિન સિરીઝમાં થઈ શકે, સેમ બ્રોમિનેશન માટે પણ તમે આ ટેકનિકથી તમે બ્રોમિનેશન પણ કરી શકો છો। હવે આપણે આગળ વધીને જઈએ એન્થ્રેસિન સિરીઝમાં, એન્થ્રેસિન સિરીઝ એટલે કે 3 ચક્રીય સંયોજન એક સાથે હોય એન્થ્રેસિન સિરીઝ, તો આ એન્થ્રેસિન સિરીઝમાં જો ક્લોરિનેશન કરીએ એ પણ CCl4ની હાજરીમાં કરવામાં આવે છે, એ ગરમ કરતા આપણને એના હાઇડ્રો સંયોજન પહેલાં તો હાઇડ્રો વ્યુત્પન્ન આપશે 9,10-ડાયહાઇડ્રો-9,10-ડાયક્લોરો વ્યુત્પન્ન આપશે, નાઇન ટેન ડાયક્લોરો
एंथ्रेसिन जेने वधु हीट करता अपने नाइन टेन डाइक्लोरो एंथ्रेसिन मिले छे। नाइन टेन डाइक्लोरो एंथ्रेसिन तो आ थी आज रीते अपने बीजा हेलोजन समूह सीएल दाखिल करियो एज रीते ब्रोमीन आयोडीन वगैरह पण दाखिल करी सकीए छे। तो आ अपने चक्रीय संयोजनों विषय अभ्यास मेळव्यो। हवे अगर अपने विषम चक्रीय नी बात करिए तो विषम चक्रीय में पण हेलोजिनेशन जे छे एमां अपने एक दृष्टांत लईए ए छे अपने पिरिडिन लईए के पिरिडिन में जो आपणे हेलोजिनेशन करवू होय हेलोजनीकरण करवू होय तो ए हेलोजिनेशन में कई आपणे क्लोरिनेशन करिए तो दाखल थतो क्लोरिन समूह आपणो कई पोजिशन पर जशे बीटा पोजिशन पर जशे कारण के ए बीटा समूह नी विद्युत ऋणता सॉरी इलेक्ट्रॉन घनता वधु होय छे तो क्लोरिनेशन क्यां जशे बीटा जे हेलोजिनेशन थशे ते जशे बीटा पोजिशन એટલે આપણને મળશે टू क्लोरो पिरिडीन। હવે પિરિડીન આ રીતે આપણે જે સંયોજનો તો મેળવ્યા પરંતુ એક્ચ્યુઅલી આપણે હેલોજિનેશન તબક્કાવાર આપણે લેબોરેટરીમાં પણ કરતા હોઈએ છીએ તે પૈકી આપણે એક એનું પણ એક દ્રષ્ટાંત જોઈએ જે આપણે ઓલરેડી અનુભવ્યું છે કે જે આપણે પ્રેક્ટિકલી કરી ચૂક્યા છે તો તે પૈકી આપણે એક દ્રષ્ટાંત લઈએ જે હેલોજિનેશન આપણે ઓર્ગેનિકમાં જે સ્પોટિંગ પૈતા પછી એને ડેરિવેટિવ સ્વરૂપે બનાવીએ છીએ તો ઓર્ગેનિકમાં આપણે ક્વોલિટેટિવ એનાલિસિસ કરીને કોઈ પણ સબસ્ટન્સ પર શોધીએ છીએ એ પૈકી ધારો કે આપણે એક સબસ્ટન્સ એસિટેનિલાઇડ શોધ્યો આપણે શોધેલો સબસ્ટન્સ છે એસિટેનિલાઇડ NaCOCH3 તો આ મળેલ એસિટેનિલાઇડનું જો આપણે હેલોજિનેશન એસિટેનિલાઇડનું હેલોજિનેશન કરીએ હેલોજિનેશન પૈકી આપણે એમાં કઈ ટેકનિક વાપર કઈ પ્રક્રિયા ઝડપથી કરી શકીએ તો બ્રોમિનેશન જે છે એ ટેકનિક આમાં આપણે ઝડપથી એપ્લાય કરી શકીએ છીએ કારણ કે બ્રોમોબેન્ઝિન આપણને ઓલરેડી મળતું ઇઝીલી મળતું સંયોજન છે એટલે કે Br2 જળ કહીએ તો ડાયરેક્ટ બ્રોમિન પણ આપણે વાપરી શકીએ છીએ તો એ પ્રક્રિયા આપણે કઈ રીતે કરીએ છીએ તબક્કાવાર કે ભાઈ એસિટેનિલાઇડ આપણા પાસે હતો એટલે કે આપણો પ્રીવિયસ ઓલ રેડી આપણી પાસે પડેલું સંયોજન છે એને આપણે એસિટિક એસિડના માધ્યમ વડે એને દ્રાવ્ય કર્યો અને દ્રાવ્ય થયેલ સંયોજનમાં બ્રોમિનનું એડિશન કરતા ગયા અને સતત જે આપણું જે પ્રક્રિયા માધ્યમનું જે પ્લસ છે એને હલાવતા ગયા ત્યાં અંદર સ્ટરિંગ કરતા ગયા કન્ટિન્યુઅસલી સ્ટરિંગ કરતા ગયા અને બ્રોમિનને એડ કરતા ગયા તો આપણે બ્રોમિન કેટલા સુધી નાખવાનું છે કે જ્યાં સુધી બ્રોમિનનો ઇટસેલ્ફ બ્રોમિન પણ યલોઇશ કલર આપે છે તો બ્રોમિનનો ઇટસેલ્ફ યલો કે ઓરેન્જ કલર જેવો એસ્ટાબ્લિશ થાય ત્યારબાદ પ્રક્રિયા મિશ્રણને આપણે થોડો સમય આપણે રેક પર રાખી રાખીએ એ થઈ ગયા પછી મળેલા પ્રક્રિયા મિશ્રણને જે અંદર ઓલરેડી પ્રોસેસ થઈ ચૂકી હોય 10 મિનિટ કે એટલા સમય સુધી રાખ્યા બાદ અંદર જે બ્રોમિનેશનની જે પ્રક્રિયા પ્રોસેસ હતી તે થઈ ચૂકી હોય ત્યારબાદ થયેલા પ્રક્રિયા મિશ્રણને બરફવાળા પાણીમાં એટલે કે આઈસ કોલ્ડ વોટરમાં પોરી એટલે કે ઉપરથી પ્રક્રિયા મિશ્રણ બીકર બરફવાળા પાણીમાં રેડતા આપણને ટ્રાઇબ્રોમો ડેરિવેટિવ ઓફ એસિટેનિલાઇડની મળે છે તો આ જે સંયોજન જે આપણને મળે છે એ આપણને કયું મળશે ટ્રાઇબ્રોમો એસિટેનિલાઇડ તો આ જે બ્રોમિન ક્યાં ક્યાં જશે Br Br અને Br કારણ કે હેલોજન કમ્પાઉન્ડ કેવા છે સોરી એમિનો કમ્પાઉન્ડ પણ ઓલરેડી ઓર્થો પેરા નિર્દેશક છે દાખલ થતા સમૂહને ક્યાં સ્થાન પર લેશે આ ઓર્થો અને પેરા પર આપણને ટ્રાઇબ્રોમો ડેરિવેટિવ આપણી તૈયાર થઈ જશે આ ટ્રાઇબ્રોમો ડેરિવેટિવ ને આપણે ફિલ્ટર કરો ફિલ્ટર થયા બાદ એને વોશ આપો વોશ થઈ અને એને ડ્રાય કરીને આપણે એનું એમપી લઈશું તો જે આપણું ટ્રાઇબ્રોમો એસિટેનિલાઇડ છે એનું જે એમપી છે એને અનુરૂપ આપણને એમપી મળશે જો આપણે એના કરતા પણ
सरल टेक्निक वापरीने आपણું હેલોજનેશન કમ્પ્લીટ થઈ ગયું એ જાણવા માટે બીજી ટેકનિક જે આપણે સ્પોટિંગ માં વાપરીએ છીએ તે ટેકનિક વાપરીએ તો એ છે એકદમ સરળ રીત ઇગ્નિશન ટેસ્ટ એટલે કે મળેલા સંયોજનને લેસ ઇગ્નાઇટ કરીને સળગાવો ફ્લેમ બર્નરની ફ્લેમ સાથે પોર્સેલિનના પીસ પર તાંબાની પતરી પર સળગાવતા આપણે એનો જે ગ્રીન કલર જે ટ્રાઈ બ્રોમિન હેલોજનનો ગ્રીન ફ્લેમ આપણને જોવાની મળશે તો આ ગ્રીન ફ્લેમ મળે એટલે આપણે ચોક્કસપણે કહી શકીએ કે આપણું જે સંયોજન મળ્યું છે એ હેલોજિનેટેડ સંયોજન છે તો આ રીતે આપણે હેલોજિનેશન વિશેની ટેકનિક પણ અનુભવી છે પ્રયોગશાળામાં પણ તો આમ આપણું અહીં સુધી હેલોજિનેશન પ્રોસેસ પણ અહીંયા તબક્કા પૂર્ણ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમારી સમક્ષ છેલ્લી બે સ્લાઇડ છે એ હોમવર્ક તરીકે કહી શકાય હું માનું છું આ સ્લાઇડ ઉપર જો તમે ધ્યાન આપો તમને ખ્યાલ આવે છે કે 1,2-dibromo 1-2-diphenyl ઇથેન છે બે પ્રકાર છે એનો અવકાશીય કન્ફિગરેશન્સ ટ્રાન્સ અને શીશ હું ફક્ત એનિમેશન બતાવું છું તમારે જસ્ટિફિકેશન્સ કરવાનું છે પ્રક્રિયા છે એ વિલોપ